હેલો, નમસ્કાર. આજે આપણે ધોરણ બેમાં કલોલમાં પાઠ આઠમાં ભાગ ત્રણનો અભ્યાસ કરીશું. આપણો આઠમો પાઠ છે સોય, સંચો અને સાબુ. તો તેમાં આજે ભાગ ત્રણ જોઈએ. તો ભાગ બેમાં આપણે ગીત પરથી પ્રશ્નોના જવાબ જોઈએ. તો ત્યાર પછી ભાગ ત્રણમાં હવે શું કીધું છે કે ફેરીઓ ફેરીઓ રમીએ. તો તેમાં શું કહે છે કે આપેલા નમૂના ઉપરાંત પોતાના વિસ્તારમાં જોવા મળતા ફેરૈયાની બૂમો કે ગીતડા લહેકા સાથે રજૂ કરો અને વિદ્યાર્થીઓ પાસે રજૂ કરાવો. તો હવે આપણે ફેરીઓ ફેરીઓ રમીએ અથવા તો જોઈએ. તો ફેરીઓ આવે તો શું બોલે ભાઈ? કે રમકડા લો રમકડા. એ રમકડા વાલે રમકડા રમકડા આવી ગયા ભાઈ, રમકડા આવી ગયા. તો આપણને ફેરીઓ જેવું તો લહેકામાં બોલતા તો ના આવડે, પણ તેના જેવા જેવી રીતે બોલવાની ટ્રાય કરી શકીએ. તો ત્યાર પછી શું કહે છે કે જૂનો સામાન લોખંડનો ભંગાર, પસ્તી પેપર લોખંડનો ભંગાર, ડબ્બા બાટલી પસ્તી ભંગાર. ત્યાર પછીનું કે ફેરીઓ શું કે લઈ લો ઈડલી સંભાર, ઈડલી વાલે ભાઈ ઈડલી વાલે, મદ્રાસી ઈડલી મદ્રાસી ઈડલી. હવે ફેરીઓ આવી રીતે બોલતા હોય છે. તો આપણે પણ ફેરૈયાની જેમ બોલવાની ટ્રાય કરવાની છે. તો તમારે પણ તમારા પુસ્તકમાંથી આવી રીતે બોલવાની ટ્રાય કરવાની. ત્યાર પછી શું કહે છે કે બકાલું લીલો, ડુંગળી બટાકા, કોબી ધાણા મરચાં આદુ, શાકભાજી આવી પછી શાકભાજી, આવી રીતે બોલે. ત્યાર પછી ચાદર લઈ લો, ચાદર 150 ની 2, ખોડિયા ચોરસા ચાદર, એ તકિયા કવર ચોરસા ચાદર, નેપકિન ટુવાલ વગેરે લઈ લો. ત્યાર પછી શું કહે છે ખાવ ઠંડી મીઠી કેન્ડી, આઈસ કેન્ડી આઈ આઈસક્રીમ, આઝાદ કુલ્ફી આઈ આઝાદ કુલ્ફી. હવે આવી રીતે ફેરૈયાઓ બોલતા હોય છે. ત્યાર પછી શું કહે છે કે 20 રૂપિયામાં બામ લો, ઘૂંટણ માથું કમર દુખે તો બામ લગાવો, એ સસ્તામાં સસ્તો ને સારામાં સારો બામ લઈ લો બામ, જૂનું દરદ મટાડે દુખાવો મટાડે લઈ લો બામ લઈ લો બામ. હવે આવી રીતે ફેરૈયાની જેમ લહેકામાં બોલતા શીખવાનું છે. આપણને તો ફેરૈયાની જેમ લહેકામાં બોલતા ન આવડે, પણ આપણે તેની જેમ બોલવાની ટ્રાય કરવાની છે. અને તમારે પણ આવી રીતે રમત રમવાની છે તમારા મિત્રો જોડે. ત્યાર પછી શું કહે છે વાંચો. તો આપણને અહીં સરસ મજાનો સંવાદ આપ્યો છે જે આપણે વાંચવાનો છે. તો તેમાં શું કીધું છે કે ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે. તો ચલો જોઈએ કે ઈના મમ્મી સાથે ફળો લેવા બજાર ગઈ. તો દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારુક ફ્રૂટવાલા. હવે ઈના જે છે એ તેના મમ્મી જોડે બજારમાં જાય છે અને ત્યાં એક દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું કે ફારુક ફ્રૂટવાલા. તો એના કહે છે ઓહો કેટલા બધા ફળો. તો ફારુક ચાચા કહે છે તારે શું લેવું છે બેટા? તો એના કહે છે બધું જ. તો ફ્રૂટ સલાડ બનાવવો છે? તો ફારુક ચાચા કહે છે અચ્છા, તો આ કેળા, ચીકુ, દરાખ, દાડો મને સફરજન લઈ જા. શું કહે છે ફારુક ચાચા? એ અચ્છા, તો આ કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડો મને સફરજન તું લઈ જા.
તો ઈના શું કહે છે, ચાચા આ ચીકુ જેવું બીજું શું છે? તો શું કહે છે ફારુક ચાચા, કીવી, તે વિદેશમાં થાય છે. હવે ત્યાર પછી શું કહે છે ઈના, ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું છે? તો આ ફળની વાત ઈના પૂછે છે ફારુક ચાચાને કે આ ફૂલ જેવું દેખાતું ફળ કયું છે? તો ફારુક ચાચા શું કહે છે, એ ડ્રેગન ફ્રૂટ છે, એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે. તો આ જે ડ્રેગન ફ્રૂટ છે તે અહીં આપણા ગુજરાતમાં એટલે કે કચ્છમાં પણ ઉગાડાય છે. તો ઈના શું કહે છે, ચાચા તમારે કેવું સારું, જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે. તો ફારુક ચાચા શું કહે છે, હા બેટા, ને અમારે ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને. તો ઈના શું કહે છે, આ હા મમ્મી ચાલો ને આપણે ફારુક ચાચાના પાડોશમાં ઘર લઈને રહીએ. તો ઈનાને તો ફ્રૂટ સલાડ બહુ ભાવે છે એટલે તે ફારુક ચાચાને કહે છે કે ચાચા એટલે કે કાકા તમારે કેવું સારું, કે તમારે તો જે ફળો ખાવાનું મન થાય એ તમને ખાવા મળે. એટલે ફારુક ચાચા તેને કહે છે કે હા બેટા અમારી ઘરે તો ફ્રૂટ સલાડ અઠવાડિયામાં 5 દિવસ બને છે. તો ઈના કહે છે, મમ્મી ચાલો ને આપણે પણ ફારુક ચાચાના ઘરની પાસે રહેવા જઈએ, તેના ઘરની પાસે ઘર લઈએ. હવે ફારુક ચાચા અને ઈનાનો સંવાદ સાંભળવાની ખૂબ મજા આવી. તો ત્યાર પછી બીજું છે, મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ. હવે મીના જે છે તે તેના પપ્પા જોડે ગેરેજ જાય છે. તો શું કહે છે કે ગણપત કાકા, હવે ગણપત કાકા બોલે છે, કેમ છે બેટા, શું નામ તારું? તો મીના તેને જવાબ આપતા કહે છે, કેમ છો કાકા, તમે ગણપત કાકા ને? હું મીના. તો ગણપત કાકા કહે છે, તે હે, તે મારું નામ કેવી રીતે જાણ્યું? તો મીના કહે છે, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત કાકા ગેરેજવાલા. તો ગણપત કાકા કહે છે, વાહ મીના તું તો બહુ હોશિયાર, જો આપણે પણ આવી રીતે સરસ મજાનું વિચારતા હોઈએ, આપણે સરસ મજાનું વાંચતા લખતા શીખતા હોઈએ તો આપણને પણ આપણા કાકા દાદા આપણાથી મોટા વડીલો કે વાહ બેટા તું તો કેટલી હોશિયાર છે. તો ગણપત કાકા પણ મીનાને એવી રીતે કહી રહ્યા છે. તો મીના શું કહે છે, કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. તો હવે મીનાના પપ્પા કહે છે, જો મીના ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે, જો આ એમના જેક અને પકડ પાના. હવે મીનાના પપ્પા તેને કહે છે કે આ ગણપત કાકા બધી જાતની કાર રિપેર કરે છે અને તેની પાસે જે જેક પકડ પાના જે છે તે તું જો. તો મીના શું કહે છે, કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાઇકલ રિપેર ન કરો? તો ગણપત કાકા શું કહે છે, હા કરીએ ને, જો આ એના પાનાઓ તેનો કારીગર જુદો હોય છે, હવે દરેક સાધનો રિપેર કરવાના પાના અલગ અલગ હોય છે. એટલે ગણપત કાકા પણ મીનાને કહે છે કે તું આના પણ પાનાઓ જો અને તેનો કારીગર અલગ હોય છે, જુદો હોય છે. ત્યાર પછી મીના કહે છે, તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? તો ગણપત કાકા કહે છે, હા આવડે જ ને. તો મીના શું કહે છે, આ હા કાકા આ બધું તમે કઈ નિશાનમાં શીખ્યા? તો મને શીખવશો, મારે શીખવું છે. તો ગણપત કાકા શું કહે છે, બેટા તું પહેલા મોટી થઈ જા ને પછી ગાડી શીખજે. તો મીના શું કહે છે, સારું સારું, થેન્ક યુ કાકા. તો આપણે પણ આવી રીતે સરસ મજાની દરેક બાબતમાં નવું નવું શીખવાની ભાવના રાખવી જોઈએ અને દરેક વ્યક્તિ સાથે વડીલો સાથે સારી રીતે બોલવું જોઈએ. અહીં
મીના પણ તેના પપ્પા જોડે આવે છે ગેરજે ને ગણપત કાકાનું ગેરજ જોવે છે અને પાનાઓ પણ જોવે છે અને દરેક પ્રકારની ગાડીઓ ત્યાં જોવે છે અને મીનાને ઘણું બધું જાણવા ત્યાં મળે છે. ત્યાર પછી શું કહે છે, અલગ હોય તેની ફરતે વર્તુળ કરો. તો પેલું શું આવશે, અહીં આપણને ઘણા બધા નામ આપ્યા છે. હવે જે અલગ હોય તેની ફરતે વર્તુળ કરવાનું છે. તો ગાડી, ડ્રાઈવર, પાના અને ઇસ્ત્રી આ ચાર નામોમાંથી કયું અલગ છે, ભાઈ ડ્રાઈવર, તેની ગાડી અને પાના તો હોય જ, તો અલગ કયું પડ્યું છે, ઇસ્ત્રી. ત્યાર પછી બીજું, ચાંચો, લેલુ, તગારુ ને ઓળંબો, તો તેમાં કયું અલગ છે, ભાઈ સંચો. લેલું, તગારું ને ઓળંબો તો કડિયાભાઈ પાસે હોય જ, એટલે સંચો કોની પાસે હોય, દરજીભાઈ પાસે, એટલે તે અલગ કહેવાય, એટલે તેના ફરતે વર્તુળ કરવું પડે. ત્યાર પછી ત્રીજું, દાડમ, ફ્રૂટ સલાડ, ચીકુ અને કેળા. હવે દાડમ, ચીકુ અને કેળા જે છે એ અલગ અલગ ફ્રૂટ છે. તો અહીં આપણને ફ્રૂટ સલાડ આપ્યું છે એટલે તેની ફરતે શું કરશું, વર્તુળ કરશું. ત્યાર પછી ચોથું, ગેરેજવાલા, બકાલુ, લુહાર અને કડિયો. તો તેમાં શું અલગ છે, અલગ છે બકાલુ નામ અલગ છે, એટલે તેના ફરતે વર્તુળ કરીશું. મેં અહીં વર્તુળ કરીને આપ્યા છે, તમારે તમારા પુસ્તકમાં વર્તુળ કરવાના રહેશે. ત્યાર પછી શું કહે છે, મને ઓળખી કાઢો. તો તેમાં પણ સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. તેમાં પહેલું આપ્યું છે ક્રમ, બીજું શું પડ્યું અને ત્રીજું છે કોણ વાપરે. તો તેમાં પહેલું છે કાતર, તે કોણ વાપરે, વાણંદ વાપરે. ત્યાર પછી બીજું હથોડી, તે કોણ વાપરે, લુહાર વાપરે. ત્યાર પછી ત્રીજું લાકડાનો ટુકડો, તે કોણ વાપરે, સુથાર વાપરે. ત્યાર પછી ચોથું ઈંટનો ટુકડો, તે કોણ વાપરે, કડિયો વાપરે. ત્યાર પછી પાંચમું બ્રશ, બ્રશ કોણ વાપરશે, ભાઈ મોચી. બૂટ ચંપલ સાફ કરવા માટે બ્રશની જરૂર પડે, એટલે તેનો ઉપયોગ કોણ કરે, ભાઈ મોચી કરે. ત્યાર પછી છઠ્ઠું, છઠ્ઠું છે લેલું, તે કોણ વાપરે, કડિયો વાપરે. ત્યાર પછી છે સાતમું, સાતમું છે પાનું, તે કોણ વાપરશે, ભાઈ ગેરેજવાળા. ત્યાર પછી આઠમું, પોલીસની ડબ્બી, તે કોણ વાપરે, મોચી. તો આપણે પણ આવી રીતે દરેક સાધનો કયા કયા પડ્યા છે અને તેનો ઉપયોગ કોણ કરે છે તે લખવાનું છે. આના સિવાય પણ તમે તમારી બુકમાં અથવા તો પુસ્તકમાં લખી શકો છો. મેં અહીં લખીને આપ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી કીધું છે યાદ કરીને લખો. તો અહીં પણ સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. તો તેમાં પહેલું કીધું છે એક જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર, અને ત્રીજું કીધું છે એક જગ્યાએ બેસી અને ફરીને એમ બંને રીતે કામ કરનાર વિશે અહીં તેના નામ લખો. તો પહેલું આપણને ઉદાહરણ આપ્યું છે કે એક જગ્યાએ બેસીને કોણ કામ કરી શકે, ભાઈ તો કે દરજી. ત્યાર પછી ફરી ફરીને કોણ કામ કરી શકે, તો કે સફાઈ કામદાર. અને એક જગ્યાએ બેસી અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરી શકે તેવું કોણ છે, ભાઈ તો કે શાકભાજી વેચનાર. એવી રીતે કુંભાર, ડોક્ટર, સુથાર, મોચી, ટપાલી, કડિયો. ત્યાર પછી આવે છે એક જગ્યાએ કામ કરનાર, તો કે લુહાર, માળી, કુંભાર. ત્યાર પછી વાણન, કડિયો, વણકર, સોની, છાપા વેચનાર અને લુહાર. હવે આવી રીતે સરસ મજાના આપણે યાદી બનાવવાની છે. એક જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર અને એક જગ્યાએ બેસી અને ફરીને એમ બંને રીતે કામ કરનારના નામો લખવાના છે. મેં અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. આના સિવાય પણ તમે જો લખી શકો તો
તમારી જાતે તમારા પુસ્તકમાં અથવા તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો. ત્યાર પછી શું કીધું છે? ચાલો ગાઈએ ગીતડું. હવે ટ ટ ટપાલી હું, એ આપણે ગીત સૌથી પહેલા પાઠના સ્ટાર્ટિંગમાં ભણી ગયા. તો હવે તમારે આ ગીતડું જાતે ગાવાનું છે. ટ ટ ટપાલી હું વાળું સરસ મજાનું કાવ્ય છે. તમારે તમારા પુસ્તકમાંથી વાંચવાનું છે અને ગાવાનું પણ રહેશે. તો આજે આપણે આઠમો પાઠ પૂર્ણ કરીએ છીએ.